નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વન વિદ્યાલય અંબાબારીથી હું કલ્પનાબેન પટેલ મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી અને એમાં ત્રેવીસમું કાવ્ય છે કાવ્યનું શીર્ષક છે સહી નથી આ કાવ્યની આપણે ચર્ચા કરીશું મિત્રો આ કાવ્યના કવિ છે જલાલુદ્દીન શહાઉદ્દીન અલવી અને એમનું ઉપનામ છે જલન માત્રી પરીક્ષામાં તમને આના આધારે એક માર્ગના પ્રશ્નમાં પૂછી શકાય કે સહી નથી કાવ્યના કવિનું તખલ્લું નામ જણાવો તો ત્યારે પણ તમારે જલન માત્રી આ જવાબ લખવાનો છે અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે અને ગઝલ એ અરબી ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે આમાંથી પણ તમને એક માર્ગના પ્રશ્નમાં પૂછાય કે ગઝલ એ કઈ ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે તો અરબી ફારસી ભાષાનું અને આ કાવ્ય આપણે જે જોવાના છે એ કવિનો જલન નામનો ગઝલ સંગ્રહ છે એમાંથી આ ગઝલો લેવામાં આવી છે હવે મિત્રો આપણે આ કાવ્ય જોઈએ એ પહેલાં કવિનો જીવન પરિચય જોઈ લઈએ તો કવિ ગઝલકાર જલાલુદ્દીન શહાઉદ્દીન અલવી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે અને એમણે ગુજરાત વાહન વ્યવહાર નિગમમાં સેવાઓ આપી છે ગઝલ સંગ્રહની અંદર આપણે જોઈએ તો જલન એ એમનો કાવ્ય સંગ્રહ ગઝલ સંગ્રહ છે ઉર્મીની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત સાયરોના પરિચયોનું સંપાદન છે ગઝલ સર્જન અને મુસાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે પરંપરિત ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા જલન એટલે કે જલાલુદ્દીન શાહુદ્દીન અલવી એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે ગઝલ ઉપરાંત એમના મુક્તકો અને કારણે વિશેષ પ્રસિદ્ધ છે ગઝલ એ આપણે જોઈએ તો ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર અર્થ ધરાવતો હોય છે બે પંક્તિની અંદર એ ગઝલ પૂર્ણ થતી હોય છે અને આ આપણે જે શેર જોવાના છે જે ગઝલ એ બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા હોય છે આ ગઝલની અંદર કવિ જલન માત્રીએ દરેક શેરમાં જુદા જુદા વિષયોને એમણે આવરી લીધા છે જેમ કે ધર્મના નામે રમખાણો કરતા માણસો એમની સરખામણી શૈતાન સારા એવું કવિ ગઝલમાં જણાવે છે માણસ જાતની દાનત પ્રત્યે કવિને શંકા છે પોતાના ભાગ્ય પ્રત્યે અસંતોષ સ્વર્ગ ન હોવાની અંગે શંકા એમના એમણે પોતાના વિચારો આમાં રજૂ કર્યા છે એમના મતે શ્રદ્ધા અને બંદગીમાં સ્થિરતા અને એકાગ્રતા હોવી જોઈએ તેઓ શ્રદ્ધાને જ સત્ય રૂપે જુએ છે અને આ ગઝલની અંદર કવિ અંતે મૃત્યુના આઘાત કરતાં જીવનના આઘાતની વ્યથા ઘણી આકરી છે એ વાતને પણ એમણે રજૂ કરી છે આપણે આ ગઝલ જોઈએ તો પહેલી જે ગઝલ છે એની અંદર આપણે જોઈશું તો જુઓ મજહબની એટલે તો ઇમારત બળી નથી

ધર્મના નામે જે રમખાણો કરતા માણસો છે એમને શૈતાન કરતાં પણ ખરાબ ગણાવ્યા છે કવિ કહે છે કે ધર્મના નામે રમખાણો રમખાણ એટલે તોફાનો જે વ્યક્તિ ધર્મના નામે તોફાનો રમખાણો કરે છે આગ ચાપે અને ઘણા એવા હિચકારા કૃત્યો કરનારા જે માણસો છે તો એમને શૈતાન કરતાં પણ ખરાબ ગણાવ્યા છે શૈતાન એટલે બદમાશ વ્યક્તિ એમના કરતાં પણ એ વ્યક્તિ ખરાબ છે એટલા માટે કવિ કહે છે કે મજહબની એટલે તો ઇમારત બળી નથી મજબ એટલે ધર્મની ઈમારત એટલા માટે સુરક્ષિત છે કે શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી અને આમ પહેલી ગઝલની અંદર કવિ અહીં આપણને જણાવે છે કે ધર્મના નામે રમખાણ કરતા માણસોની સરખામણીએ શૈતાન સારા એવું કવિ જણાવે છે બીજી જે ગઝલ છે એની અંદર કવિ કહે છે કે તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુજે લખી નથી તકદીર એટલે નસીબ વ્યક્તિનું જે નસીબ છે જે કિસ્મત છે એ ખુદ ખુદાએ લખ્યું છે પણ તે છતાં ગમ્યું નથી સારું થયું કોઈ મનુજ મનુજ એટલે મનુષ્ય માણસ તમને તળપદા શબ્દોમાં પૂછાય છે તો આવા ધ્યાનમાં રાખવાનું કે કવિ કહે છે કે તકદીર ખુદ ખુદાએ લખી કે વ્યક્તિનું જે નસીબ જે છે કિસ્મત જે છે એ ખુદ ખુદાએ લખ્યું તે પણ તેમને એનાથી પણ તેઓ સંતુષ્ટ નથી ગમતું નથી એમનું ભાગ્ય માનવીને હાથે લખાયું નથી એ વાતનો પણ એમને સંતોષ છે એટલે કવિ કહે છે કે અહીં ખુદાએ જે લખ્યું છે એ મને ગમતું નથી પણ એટલું સારું થયું કે કોઈ મનુષ્ય લખ્યું નથી બીજી ગઝલની અંદર કવિ કહે છે કે ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી ત્રીજી ગઝલની અંદર કવિ કહે છે કે જીવનમાં પારાવાર મુસીબતોનો સામનો કરવો પડે છે અને એને દૂર કરવાનું હોય છે આથી કવિ કહે છે કે મારે મરવાની ઉતાવળ નથી કવિને સ્વર્ગ હોવા પ્રત્યે પણ એક પ્રકારની શંકા છે કે ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા એટલે કે ત્યાં પણ ઘણા મુસીબતોનો સામનો કરવો પડે અને કવિ કહે છે એટલા માટે મેં મળવા મળવાની ઉતાવળ કરી નથી એટલે આ ગઝલ દ્વારા કવિ એક સ્વર્ગ ના હોવા વિશે કવિને જે શંકા છે એના પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે છે ત્યાર પછીની જે ગઝલ એની અંદર કવિ કહે છે કે કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય નીચ ઘરથી નીકળી નદી પાછી વળી નથી અહીં કવિએ આ ગઝલની અંદર પર્વત અને નદી બંને વચ્ચે પિતા પુત્રીનો સંબંધ દર્શાવ્યો છે અને સાથે નદી અને સાગર સમુદ્ર વચ્ચે પતિ પત્નીનો કર્યો છે કે કેવા પર્વતે આપી હશે વિદાય એટલે અહીં આપણે જોઈએ તો કે ઘડી અથવા તો જે અવસર જે છે એ કે કયા સુકનમાં પર્વતે એ નદીને અહીંથી વિદાય આપી હશે કે એ નીચ એટલે કે પોતાના ઘરેથી નીકળીને ફરી પાછી વળી નથી એટલે અહીં કવિ નદી ને પિતારૂપી પર્વત પાસેથી એ પાછી ફરી નથી એટલે કવિના મનમાં પ્રશ્ન ઉઠે છે કે કોણ જાણે કેવા સુકનમાં પર્વતે એને વિદાય આપી હશે એટલે કે એમાં અશુભ સુકનનો સંકેત કરે છે જેના કારણે નદી પાછી વળી નથી એટલે અહીં પર્વત અને નદી વચ્ચે પિતા પુત્રીનો સંબંધ દર્શાવ્યો છે અને ત્યારબાદ નદી જે છે એ જઈને સમુદ્રને મળે છે એટલે ફરી પાછી એ પર્વત મળતી નથી તો અહીં કવિ રહી છે કે જો શ્રદ્ધા હોય તો મનમાં અંતરમાં જો સાચી શ્રદ્ધા હોય તો કોઈને તેનો પુરાવો એટલે કે તેની સાબિતી આપવાની જરૂર રહેતી નથી એટલે એ વાતને કવિએ આ ગઝલ દ્વારા રજૂ કરી છે કે કુરાન એટલે કે મુસ્લિમોનો જે પવિત્ર ગ્રંથ છે એને કુરાનમાં તો ક્યાંય મોહમ્મદ પૈગમ્બરે સહી કરી નથી પણ તે છતાં આપણે એના પર વિશેષ અપાર શ્રદ્ધા ધરાવીએ છીએ એટલે કવિ કહે છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં એનો પુરાવો એટલે કે એની સાબિતી આપવાની જરૂર રહેતી નથી

કે એ આ રમત કોઈ બદમાશની નથી હિચકારો કૃત્ય એટલે ખૂબ જ નીચા એકદમ ખરાબ કૃત્ય જે કરે છે એના માટે કવિ અહીં કહે છે કે રમત કોઈ શૈતાની નથી એટલે કે આવા આવું કામ જે એકદમ અયોગ્ય વ્યક્તિ જ કરી શકે ત્યાર પછીની ગઝલમાં કવિ કહે છે દુબાડી દઈ શકું છું ગળા બોળ સ્મિતને મારી કને તો અસ્ત્રોની કંઈ કમી નથી તો આ ગઝલની અંદર કવિ કહે છે કે જીવનમાં દુઃખ દર્દ પીડા વેદનાનો એટલો બધો પ્રભાવ છે કે જરાક જેટલું સ્મિત અતિ ગૌણ બની રહે છે એ એ વાતને કવિએ આ ગઝલમાં રજૂ કરી છે કે દુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને સ્મિત એટલે હાસ્ય મુખ પરના હાસ્યને હું ગોળાબૂડ દુબાડી દઈ શકું છું મારી કને કને એટલે પાસે મારી પાસે તો અસ્ત્રોઓની કઈ જ કમી નથી અસ્ત્રો એટલે કે આંખોમાંથી જે આંસુ વહે છે તો કવિ કહે છે કે જીવનની અંદર એટલી અપાર દર્દ પીડા વેદના છે છે એનો એટલો બધો પ્રભાવ કે એની સામે જેટલું સ્મિત અતિ કવિએ એ વાતને આ ગઝલમાં રજૂ કરી છે ત્યાર પછીની ગઝલમાં કવિ કહે છે કે ઉઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે એ બંદગીનો દ્રોહ છે એ બંદગી નથી આ ગઝલની અંદર કવિ કહે છે કે બંદકી એટલે કે પ્રાર્થના આપણે ભગવાનને જે પ્રાર્થના કરીએ છીએ તો એમાં મનની સ્થિરતાનો કવિ આગ્રહ રાખે છે અને કહે છે કે જો એ ઓઠ બેસમાં ભૂલ પડે તો એ આપણા મનના કારણે છે કે આપણું મન ચંચળ છે એના કારણે એમાં ભૂલ પડે છે એમાં બંદગીનો દ્રોહ નથી એમાં એટલે કે બંદકી એટલે પ્રાર્થનાનો એ દ્રોહ નથી એ જ્યારે એમાં આપણે એ સાચા અર્થમાં આપણે બંદગી કરી ન કહેવાય કે જો એ બંદગી કરવામાં આપણું એટલે કે પ્રભુની ભક્તિમાં મનની સ્થિરતાનો કવિ આગ્રહ રાખવાનો અહીં દર્શાવે છે ત્યાર પછીની જે ગઝલ છે એની અંદર કવિ કહે છે કે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી અંતિમ જે ગઝલ છે એની અંદર કવિ મૃત્યુના આઘાતને ગોણ ગણતા કવિ જીવનના આઘાતથી એટલા બધા વ્યથિત છે કે કવિ કહે છે કે મૃત્યુનું ઠેસ વાગશે તો શું થશે જલન એટલે કે મૃત્યુનું ઠોકર ઠેસ એટલે ઠોકર વાગે તો શું થશે એમ જિંદગી જીવનની જે ઠેસ જે છે એ એમાંથી જ હજુ કળ વળી નથી એટલે કે એટલું બધું એમાં નુકસાન થયું છે કે જીવનમાં જેટલી ભૂલ થાપ એમણે ખાધી છે એ આઘાતમાંથી એવો હજુ બહાર આવી શક્યા નથી એટલા માટે કવિ કહે છે કે મૃત્યુનું ઠેસ વાગશે તો શું થશે જલન અહીં જલન એ પોતાનું એમનું ઉપનામ આ એમને એમાં રજૂ કરી દીધું છે અને કહે છે કે પોતાના જીવનની એમણે વાત રજૂ કરી છે કે એમના જીવનની અંદર એમણે એટલી બધી એમના આકરા આઘાતોમાંથી તેઓ પસાર થઈ ચૂક્યા છે કે એ આઘાતમાંથી હજુ એમને કળ વળી નથી એટલા માટે કવિને મૃત્યુની ઠેસ એટલી આકરી લાગતી નથી એટલે કે કવિ આ ગઝલ દ્વારા એમના અંતિમ શેરની અંદર એવો જણાવે છે કે મૃત્યુનો ઠેક મૃત્યુનો આઘાત તો એમના માટે એકદમ ગોણ બાબત બની રહે છે તો આમ આ ગઝલની અંદર કવિએ પોતાના જીવનની અંદર જે જે એમણે અનુભવ્યું એમને ગઝલ રૂપે એમણે રજૂ કરેલું છે આ કાવ્યની અંદરથી ઘણા બધા તમને તળપદા શબ્દો અને ઘણા એવા શબ્દાર્થ પૂછી શકાય અહીં તમને જે શબ્દાર્થ આપ્યા છે એ તમારે તમારી નોટમાં નોંધ કરવાના છે અને ગૃહકાર્યમાં તમારે જે લેસન કરવાનું છે એમાં જુઓ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન છે ભાગ્ય વિશે ગઝલકાર શું માને છે તો અહીં કવિ આપણે અગાઉ જોઈ ગયા ગઝલની અંદર કે જે ખુદાએ તકદીર લખી છે એ પણ આપણને ગમી નથી અને કવિ કહે છે કે સારું થયું કે કોઈ મનોજ એટલે કે કોઈ મનુષ્ય લખી નથી તો એના આધારે તમારે સમજાવવાનું છે કે ભાગ્ય વિશે ગઝલકાર શું માને છે બીજો પ્રશ્ન છે કવિ મરવાની ઉતાવળ શા માટે કરતા નથી ત્રીજો પ્રશ્ન છે શ્રદ્ધા વિશે કવિનો શું ખ્યાલ છે અને નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે હજી સુધી કોણ ઘરે કોણ પાછું ફર્યો નથી શા માટે તો આપણે જોઈ ગયા કે નદીની વાત કવિ આમાં રજૂ કરી છે અને બીજો પ્રશ્ન છે મૃત્યુની ઠેસ વિશે ગઝલકાર શું વિચારે છે અને છેલ્લો જે મુદ્દા તમારે લખવાનો છે એમાં સહી નથી ગઝલનો કેન્દ્રવર્તી ભાવ સ્પષ્ટ કરો તો આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને ગૃહકાર્યમે લેસન તમારે મોકલવાનું રહેશે થેન્ક યુ